ગુર્જર આંદોલનના કારણે ટ્રેન વ્યવહારને અસર. પશ્ચિમ રેલવે 6થી વધુ ટ્રેન કરી રદ. 15થી વધુ ટ્રેનના બદલાયા રૂટ. અમદાવાદ સર્કિટ હાઉસમાં અમિત શાહે સીએમ અને પ્રદેશ પ્રમુખ સાથે કરી ચર્ચા. હોદ્દેદારો, ચૂંટણી સમિતિ અને પ્રભારીઓ સાથે પણ બેઠક. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં મુખ્ય આરોપી છબીલ પટેલને ભાગેડુ જાહેર કરાયા. હાલ વિદેશમાં છે છબીલ પટેલ. અમદાવાદની સફલ કન્સ્ટ્રક્શન પર સીબીડીટીનો સર્વે. ગેરરીતિની શંકાના આધારે નોટબંધી બાદના વ્યવહારોની તપાસ. સ્વાઇન ફ્લુથી આજે એકનું મોત. ત્યાર સુધી કુલ 55ના મોત. રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કર્યો જવાબ. તો દિલ્હીની ટીમે સરકારને સર્વેની કરી ભલામણ. ગાંધીનગર જિલ્લામાં થયેલી ત્રણ હત્યાના કેસમાં શકમંદના સીસીટીવી આવ્યા સામે. ગાંધીનગર નજીકના ટી સ્ટોલ પાસે દેખાયો શકમંદ. નમસ્કાર, સમાચાર સાથે હું નિશિત. બુલેટિનની શરૂઆત એક મહત્વપૂર્ણ સમાચારથી. ગુર્જર આંદોલનના કારણે ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે. પશ્ચિમ રેલવે વધુ કેટલીક ટ્રેન રદ કરી છે. 6થી વધુ ટ્રેન રદ કરાઈ છે. 15થી વધુ ટ્રેનના રૂટ બદલવામાં આવ્યા છે. તો ફરી એક વખત ગુર્જર આંદોલનના કારણે ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે. આ કોઈ પ્રથમ વખત નથી, પરંતુ ગુર્જર દ્વારા હંમેશા અનામતની માંગને લઈને રેલ રોકો આંદોલન કરવામાં આવતું હોય છે. ત્યારે ફરી એક વખત આંદોલન ઉકળ્યું છે ત્યારે ટ્રેન વ્યવહારને માઠી અસર પહોંચી છે. 15થી વધુ ટ્રેનના શેડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પશ્ચિમ રેલવેએ 6થી વધુ ટ્રેન રદ કરી દીધી છે. અને અડીખમ વર્ષોથી ગુર્જરની અનામતની આ માંગ છે, જેને લઈ રોજે રોજ આંદોલન થતા રહે છે. અમદાવાદ સીબીડીટી સર્વેમાં અપડેટ મળી રહ્યા છે. એચએન સફલ બિલ્ડરની ઓફિસ પર સર્વે હાથ ધરાયો. સીબીડીટી દ્વારા આ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. 18 જગ્યાએ સર્વે ચાલી રહ્યો છે. એચએન સફલ માલિક છે ધીરેન વોરા. તો સફલ બિલ્ડરની ઓફિસ પર સર્વે હાથ ધરાયો છે. નોટબંધી બાદના વ્યવહારો પર વ્યવહારોની તપાસ કરવામાં આવશે અને આશંકાના કારણે સર્વે હાથ ધરવામાં આવ્યો છે. સીબીડીટી દ્વારા આ સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. કુલ 18 જગ્યાએ આ સર્વે ચાલી રહ્યો છે. ભાવનગરમાં સ્વાઇન ફ્લુથી એક મહિલાનું મોત નિપજ્યું છે. ઘોઘાના લાકડીયાના 55 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું. વધુ 6 નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 150થી વધારે પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. સ્વાઇન ફ્લુનો કુલ મૃત્યુ આંક 36 થયો છે. હાલમાં 23 દર્દીઓ સારવાર હેઠળ છે. આ તરફ સુરતમાં સ્વાઇન ફ્લુના વધુ 3 કેસ પોઝિટિવ નોંધાયા છે. મજૂરા ગેટના 77 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો વરાછાના 3 વર્ષના બાળકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. માતાવાડીની 55 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. હાલમાં 16 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 2 દર્દીઓને સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં સ્વાઇન ફ્લુનો કેર જોવા મળ્યો છે. ત્યારે વડોદરામાં વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા. આરોગ્ય વિભાગે 23 દર્દીઓના સેમ્પલ લીધા હતા. વડોદરા શહેરમાં દિવસે ને દિવસે સ્વાઇન ફ્લુના દર્દીઓનો વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં સ્વાઇન ફ્લુએ કેર મચાવ્યો છે, જેને લઈ સમગ્ર રાજ્યના આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ હરકતમાં આવ્યું છે. અમદાવાદના મેયરે એમસીના હેલ્થ અધિકારીઓ સાથે સ્વાઇન ફ્લુ અંગે મહત્વની બેઠક યોજી, જેમાં અત્યાર સુધી લેવાયેલા પગલાં અને તંત્ર કેટલું તૈયાર છે તે મામલે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે 2019માં એમસીમાં સ્વાઇન ફ્લુના 392 જેટલા કેસ નોંધાયા છે, જેમાં 8 લોકોના મોત થયા. સ્વાઇન ફ્લુની ગંભીરતા જાણતા હોવા છતાં હંમેશાની જેમ આ વિષય અંગે હાઈકોર્ટની ફટકાર પછી જ રાજ્ય સરકાર મોડે મોડે જાગી. ત્યારે સરકારની સક્રિયતાને જોતા આગામી સમયમાં સ્વાઇન ફ્લુને નાથવામાં કેટલી સફળતા મળે છે તે જોવું. અર્બન હેલ્થ સેન્ટરમાં ડોક્ટર્સ છે અને ડોક્ટરની નીચે એમની ટીમ છે, એ બધાને જ આના માટે જે જગ્યાએ ડેથ થઈ છે એ જગ્યાએ એટલી નહીં પણ જ્યાં જ્યાં એના ઇફેક્ટ કોઈ પણ કારણસર કે એના ચિહ્નો દ્વારા દેખવામાં આવી છે
તે જગ્યાએ જઈને એની જાણકારી આપે કે આવું થયું છે તો એના માટે શું પગલાં લેવા જોઈએ, અને એ ન થાય એના માટે શું પગલાં લેવા જોઈએ એને માટે અવેર કરવામાં આવે છે. એવું એટલા માટે શ્યોરિટી નથી કરતી કે 2016-17 પણ આંકડા આપ્યા અને 2018-19 પણ આંકડા આપ્યા, એટલે ભૂતકાળમાં પણ આવો કેસ જ્યારે બનતા હતા ત્યારે કોર્પોરેશને કામગીરી કરેલી હતી, અને એના અનુસંધાનમાં અત્યારે જ્યારે 2018-19 પણ આવા કેસ બન્યા છે ત્યારે કોર્પોરેશન જે કામગીરી કરી રહી છે એનું પણ આ જાણકારી આપી. એટલે એવું છે નહીં કે હાઈકોર્ટ ટકોર કરે ત્યારે જ કોર્પોરેશન કામગીરી કરે છે, નિરંતર કોર્પોરેશન એની કામગીરી કરતું જ આવ્યું છે. તો ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના વધતા કેસની તપાસ માટે દિલ્હીથી 3 સભ્યોની ટીમ ગુજરાત આવી. આ ટીમે અમદાવાદ, વડોદરા અને ભાવનગરની મુલાકાત લીધી. આ ટીમે સુવિધા અને વ્યવસ્થા પૂરતી હોવાનો દાવો કર્યો. સાથે જ ટીમે રાજ્ય સરકારને સર્વે કરવા ભલામણ કરી. ઘરે ઘરે જઈને સર્વે કરવા આ ટીમે સરકારને ભલામણ કરી, તો રાજ્ય સરકારે પણ સ્વાઇન ફ્લૂને રોકવા બનતા પ્રયત્નોની બાંયધરી આપી. જે ટોટલ કેસીસ બન્યા છે 1463 જેટલા કેસીસ બન્યા છે, હવે એમાંથી જે લોકો સારવાર લઈને પાછા જતા રહ્યા છે એ 849 સારવાર હેઠળ છે, તે દે આર અબાઉટ 559 અને એ જ રીતે જે મરણ થયા છે એ 55 જેટલા કેસીસમાં મરણ થયું છે. અપીલ ભી કરના ચાહેંગે યહાં પે સભી લોગો સે કે જબ ઇસ તરીકે કી કન્ડિશન હોતી હૈ એક સ્ટેટ મેં, તો અગર આપકો જરા સા ભી લગે કે આપકો બુખાર હૈ યા આપકે ગલે મેં દર્દ હૈ તો આપ ઉસકો હલકે મેં ના લે. આપ જરૂર એક ડોક્ટર સે કન્સલ્ટ કરે ઓર અગર આપકી કન્ડિશન ઇમ્પ્રૂવ નહીં હો રહી તો આપ એક હાયર ફેસિલિટી મેં જલ્દ સે જલ્દ દિખાએં, એક્સપર્ટ કો દિખાએં. આપકે રાજ્ય સરકાર કે પાસ પર્યાપ્ત માત્રા મેં ડ્રગ અવેલેબલ હૈ, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ અવેલેબલ હૈ, સારે માસ્ક N95 ઓર ટ્રિપલ લેયર માસ્ક અવેલેબલ હૈ, ઓર ડાયગ્નોસિસ મેં ભી લેબ મેં કોઈ ઓવરલોડેડ નહીં હૈ. આપકે જીતને સેમ્પલ્સ ટેસ્ટ હોને કે લિયે આ રહે હૈ વો ડેલી બેસિસ પે ટેસ્ટ હો રહે હૈ ઓર રિપોર્ટ આ રહી હૈ ઉસકી, કોઈ ડિલે નહીં હૈ ઉસમે. સ્વાઇન ફ્લૂ કા જો ટેસ્ટ હૈ ઇસકે લિયે હમ રિકમેન્ડેડ ટેસ્ટ ઇઝ રીઅલ ટાઈમ RT-PCR જો કે 4 ઘંટે મેં ઇસકા રિઝલ્ટ આ જાતા હૈ. और जैसा कि हम अहमदाबाद मेडिकल कॉलेज, भावनगर मेडिकल कॉलेज, वडोदरा में गए तो वहाँ पे पर्याप्त फैसिलिटी है इस टेस्ट के लिए जो कि फ्री ऑफ कॉस्ट किया जाता है. और दूसरी बात की जो अहमदाबाद मेडिकल कॉलेज है उसमें दे आर कलेक्टिंग एटलीस्ट 60-70 सैम्पल्स पर डे एंड दे आर पुटिंग 50% ऑफ द टेस्ट ऑल्सो, और जिसमें पॉजिटिविटी भी 50% आ रहा है. સ્વાઇન ફ્લૂ મુદ્દે રાજ્ય સરકારનો હાઈકોર્ટમાં જવાબ આપ્યો છે. ડોર ટુ ડોર સર્વે થકી અમે 3.87 કરોડ લોકો સુધી પહોંચ્યા છે. સારવારની સારી સુવિધાના કારણે લોકોને મોટા શહેરમાં આવવું પડે છે. સરકારને હાઈકોર્ટે વળતો જવાબ આપ્યો કે મહાનગરો સિવાય અન્ય સ્થળ પર સ્ટાફની અછત કેમ છે, અમે જાણવા માંગીએ છીએ કે પૂરતી સુવિધા છે કે નહીં તેવું હાઈકોર્ટે કહ્યું. ચાલુ વર્ષે સ્વાઇન ફ્લૂથી 55ના મોત થયા હોવાનો સરકારે સ્વીકાર કર્યો. સરકારી હોસ્પિટલમાં ખાલી બેડની માહિતી આપવામાં આવી. સમગ્ર મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારનો સ્વીકાર કર્યો. MBBS MD ડોક્ટરોને સરકારી હોસ્પિટલમાં કામ કરવામાં રસ નથી. દરેક જિલ્લામાં સ્વાઇન ફ્લૂને ડામવા સરકાર ભાર આપે તેવું હાઈકોર્ટે કહ્યું. 4 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં સ્વાઇન ફ્લૂના 1408 કેસ નોંધાયા અને 1408 કેસ પૈકી 809 લોકો રોગમુક્ત થયાનો સરકારે દાવો કર્યો. હાલમાં 567 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જિલ્લામાં જે લેબોરેટરી નથી એની એના માટેની તમે કોઈ એન્ટ્રી વ્યવસ્થા કરો કે કોઈ પણ લેબવાળા જે તે જિલ્લા તાલુકામાં જઈને તાત્કાલિક જે બી સસ્પેક્ટ છે સ્વાઇન ફ્લૂને લગતા જે શંકાસ્પદ કેસો છે એનું તાત્કાલિક ટેસ્ટ કરીને એનો રિપોર્ટ આપે, અને આ તમે કઈ રીતે કરવા માંગો છો એ માટે સોમવારે કોર્ટે ટાઈમ આપ્યો છે સરકારને. અને કોર્પોરેશન માટેની જે બાબત છે, કોર્પોરેશન તરફથી જે વિગતો રજૂ કરવામાં આવી એ વિગતો અંગે કોર્ટે ફેક્ચ્યુઅલ ડેટા માંગ્યો છે કે કેટલા પેશન્ટ તમારી પાસે આવ્યા અને કેટલા પેશન્ટને સ્વાઇન ફ્લૂ થયો, કેટલાની ટ્રીટમેન્ટ કરવામાં આવી, કેટલા મરી ગયા અને કેટલા લોકોને સાજા કર્યા, એ બધો રિપોર્ટ માંગ્યો છે અને એ શુક્રવારે મેટર રાખી છે. તો રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો કેર વધતો જોવા મળ્યો ત્યારે કોંગ્રેસે ઉકાળા વિતરણનું આયોજન કર્યું. વોર્ડ નંબર 12 અને 13 કોર્પોરેટરે ઉકાળા વિતરણનું આયોજન કર્યું. તે સાથે જ સરકારી શાળામાં વિદ્યાર્થીઓને માસ્ક વિતરણ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું. રાજકોટ જિલ્લામાં છેલ્લા 41 દિવસમાં 176 પોઝિટિવ કેસ નોંધાયા, જ્યારે 36 દર્દીના સ્વાઇન ફ્લૂના કારણે મોત થયા છે.
પરિસ્થિતિ ખાલી રાજકોટ અને રાજકોટ જિલ્લાની ખરાબ નથી, આખા ગુજરાતમાં એ પરિસ્થિતિ છે કે જ્યાં રોજના ઓછામાં ઓછા 15-20 લોકો સ્વાઇન ફ્લૂમાં ગુજરાતમાં મરી રહ્યા છે. 2-3 વ્યક્તિના દરરોજ મૃત્યુ થાય છે, એના માટે લોકોને આ ઉકાળાથી રાહત મળે અને શરદી તાવમાં રાહત મળે, આનાથી બહુ રાહત મળે છે અને ઘણો બધો ફાયદો થાય છે. લોકોના સ્વાસ્થ્ય માટે પણ એક અમારા વિસ્તારના લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એટલા માટે પણ અમે એક કાર્યક્રમ રાખેલો છે. હવે વાત ભારતીય જનતા પાર્ટીના મિશન 2019 વિશે. એક મહત્વપૂર્ણ સમાચાર. એનએક્સી ખાતે અમિત શાહની આશાબેન પટેલ સાથે મુલાકાત થઈ. આશાબેન સાથે દિનેશ પટેલ પણ હાજર છે. આશા પટેલ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી થોડા દિવસ પહેલા જ ભાજપમાં જોડાયા છે. મુલાકાત સમયે સીએમ, ડેપ્યુટી સીએમ તથા જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા છે. આશા પટેલ, જે થોડા દિવસો પહેલા જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, કોંગ્રેસમાંથી રાજીનામું આપી, તેમની બેઠક અમિત શાહની સાથે થઈ છે એનએક્સી ખાતે. અને આ બેઠકમાં ન માત્ર આશાબેન પટેલ પરંતુ તેમની સાથે સીએમ, ડેપ્યુટી સીએમ અને જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા છે. ખૂબ જ મહત્વપૂર્ણ આ બેઠક માનવામાં આવી રહી છે, કારણ કે જે રીતે આશા પટેલની, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય, તેમની જે રીતે ભાજપમાં એન્ટ્રી થઈ તેને લઈને અનેક સવાલો હતા, અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા હતા કે શા માટે, કયા કારણોથી, અને ભારતીય જનતા પાર્ટી આશાબેન પટેલને કઈ રીતે 2019 માટે ઉપયોગી સમજી રહ્યા છે. પરંતુ હવે અમિત શાહ સાથે એનએક્સી ખાતે બેઠક થઈ છે અને આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી, મુખ્યમંત્રી જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા છે. તો હવે આ બેઠકથી અને આ બેઠકમાં આશાબેન પટેલની હાજરીથી વધુ તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. સવાલ એ છે કે શું 2019ને લઈને કોઈ મોટી જવાબદારી આશાબેન પટેલને સોંપવામાં આવશે. કિંજલ મિશ્રા સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે. કિંજલ, થોડા દિવસો પહેલા જ કોંગ્રેસનો હાથ છોડી કમળ ઝાલ્યું છે આશાબેન પટેલે, પરંતુ હવે આ દિગ્ગજ નેતાઓની વચ્ચે બેઠકમાં આશાબેન પટેલની હાજરી શું સૂચવી રહ્યું છે? સ્વાભાવિક છે કે જયારે પણ ભાજપની અંદર કોઈ પણ જે કોંગ્રેસમાંથી દિગ્ગજ નેતાઓને લાવવામાં આવતા હોય છે ત્યારે તેની જે મુલાકાત છે તે રાષ્ટ્રીય નેતૃત્વ સાથે પણ કરાવવામાં આવતી હોય છે અને બેઠક પણ થતી હોય છે. તેના જ ભાગરૂપે આજે આશાબેન પટેલની જે બેઠક છે તે અમિત શાહ સાથે થઈ હતી. આ બેઠક દરમિયાન જીતુભાઈ વાઘાણી તેમજ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની સાથે વાત કરવામાં આવ્યો. સીએમ અને ડેપ્યુટી સીએમ પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાભાવિક રીતે આશાબેન પટેલ ઊંઝાથી આવ્યા છે, તેની સાથે જ પાટીદારોનો એક મજબૂત ચહેરો છે તેની જેને ધ્યાનમાં લઈ અને એક મુલાકાત કરવામાં આવી અને આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં કેટલી મજબૂત પાર્ટી છે એ દિશા દર્શન કર્યું છે. 2 તારીખ સુધી આ કાર્યક્રમ સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં ચાલવાનો છે. એક ક્લસ્ટર સંમેલન આપ સૌ જાણો છો, આદરણીય અમિતભાઈ શાહ જે રાજ્યમાં જાય છે, ક્લસ્ટર સંમેલનનો કાર્યક્રમ એ રાષ્ટ્રીય કાર્યક્રમ છે. શક્તિ કેન્દ્રના પ્રમુખો અને બુથ સમિતિના પ્રમુખોનું 3 લોકસભા, જે મોટા ભાગની આદિવાસી ક્ષેત્રની લોકસભા છે, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર. આમ પણ અમિતભાઈનો નાતો એક પ્રભારી તરીકે પણ ત્યાં રહ્યો છે, ગુજરાતમાં પણ રહ્યો છે. ત્યારે એ ખૂબ મોટું જનમેદની લગભગ 15-17 હજાર કાર્યકર્તાઓને, અપેક્ષિત કાર્યકર્તાઓને પણ એમણે સંબોધ્યા, માર્ગદર્શિત કર્યા છે. નરેન્દ્રભાઈની, કેન્દ્રની સરકારે કરેલા કામો અને કોંગ્રેસના જૂઠાણાઓ એ પણ એમણે ત્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને એક વિજયના વિશ્વાસ સાથે ખોટી કોંગ્રેસ, નકામી કોંગ્રેસની વાતો એ જનતા સુધી પહોંચે અને માત્ર 55 વર્ષમાં નરેન્દ્રભાઈએ કરેલા કાર્યો, ખાસ કરીને ગુજરાત માટે, ગુજરાતને જે પ્રકારે અન્યાય કર્યો છે ત્યાર સુધી કોંગ્રેસની, કેન્દ્રની સરકારોએ, ત્યારે નરેન્દ્રભાઈએ કેટલી રકમ, 1,58,000 કરોડ રૂપિયાની રકમ, માત્ર 75,000 કરોડ રૂપિયા એ કોંગ્રેસ આપતી હતી આ જનતા જનાર્દનના વિકાસમાં વપરાણા, એ પણ વાત મૂકી છે. સાંજે અહીંયા અમદાવાદ ખાતે જે રાષ્ટ્રીય કાર્યક્રમો આવ્યા છે એના અલગ અલગ ઇન્ચાર્જો ભારતીય જનતા પાર્ટી ગુજરાત યુનિટે બનાવ્યા છે. ભારત કી મન કી બાત, મોદી કે સાથ, જેના ઇન્ચાર્જ પણ ભાઈ ભરતભાઈ પિંડ્યા છે, એ પ્રકારે અલગ અલગ પ્રકારના ઇન્ચાર્જો, સંપર્ક અભિયાન હોય, કમલ જ્યોતિ હોય, ખૂબ મોટી રેલી હોય, એક નવો મજબૂત પાર્ટી તરીકેનો નવો ઇતિહાસ.
સાંભળી રહ્યા હતા જીતુ વાઘાણી, જે દિવસ દરમિયાનના ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમના માહિતી આપી રહ્યા હતા કે અમિતભાઈ શાહે કાર્યકર્તાઓને કેવા પ્રકારનું સંબોધન કર્યું, સાથોસાથ જે અમદાવાદ ખાતે બેઠક મળી એ બેઠકમાં કયા મુદ્દાઓની ચર્ચા થઈ અને કોણ કોણ હાજર રહ્યું. અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે ભાજપની મહત્વની બેઠક યોજાઈ હતી. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા. સીએમ સાથે 20 મિનિટ સુધી બંધ બારણે બેઠક યોજાઈ અને આ ઉપરાંત અમિત શાહે પ્રદેશ પ્રમુખ સાથે પણ ચર્ચા કરી હતી. તેમજ સંગઠનના હોદ્દેદારો તથા લોકસભા ચૂંટણી સમિતિ તેમજ ચૂંટણી પ્રભારીઓ સાથે પણ બેઠક યોજાઈ રહી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદમાં મેરા પરિવાર ભાજપા પરિવાર નામના કાર્યક્રમની શરૂઆત કરાવી. આ કાર્યક્રમમાં બે ભાગમાં થશે. આ કાર્યક્રમ અંતર્ગત અમિત શાહ પહેલાં તો પોતાના નિવાસસ્થાને ધ્વજ ફરકાવ્યો. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભ પછી મુખ્યમંત્રી રૂપાણી અમિત શાહના ઘરે મેરા પરિવાર ભાજપ પરિવારનું સ્ટીકર પણ લગાવ્યું. તે સમયે ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો હાજર રહ્યા. બાદમાં તેઓ પંચમહાલ ગયા અને પંચમહાલમાં આયોજિત ભાજપના ક્લસ્ટર સંમેલનમાં ભાગ લેશે. તો અમદાવાદના દીનદયાળ હોલમાં અમિત શાહે ભાજપના કાર્યકરોને જીતનો મંત્ર આપ્યો. શાહે ભાજપના ચૂંટણીલક્ષી 4 કાર્યક્રમો લોકો સુધી પહોંચાડવાનો હુંકાર કર્યો. સાથે જ તેમણે મહાગઠબંધન અને કોંગ્રેસ પર કટાક્ષ કર્યો. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસે પહેલાથી જ ગુજરાત સાથે અન્યાય કર્યો છે. સાથે તેમણે ગુજરાતીઓને તમામ 26 બેઠકો મોટા માર્જિનથી ભાજપને જીતાડવા અપીલ કરી. દૂસરા કાર્યક્રમ હે સંપર્ક અભિયાન. हमारी 16 राज्य सरकारें और केंद्र सरकार दोनों के मिलाकर 22 करोड़ परिवार ऐसे हैं जिनको भारतीय जनता पार्टी की सरकारों ने, विशेषकर केंद्र की नरेंद्र मोदी सरकार ने, जिनका जीवन स्तर ऊपर उठाने के लिए उनको सरकारी कार्यक्रमों से मदद करी. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અમદાવાદમાં મેરા પરિવાર ભાજપા પરિવાર કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘરે પણ મેરા પરિવાર ભાજપ પરિવારના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. મુખ્યમંત્રીના પત્ની અંજલિબહેન રૂપાણી સહિત ભાજપ આગેવાનો પણ કાર્યક્રમમાં હાજર રહ્યા અને રાજકોટમાં સીએમના ઘરે ભાજપનો ઝંડો ફરકાવી મેરા પરિવાર ભાજપા પરિવારના અભિયાનની શરૂઆત કરવામાં આવી. બધાએ અત્યારે જ કહી દીધું છે કે અમે બધા જ પોતપોતાના ઘર ઉપર પણ ભાજપનો ઝંડો લગાડવા માગીએ છીએ, એટલે અમને બધાને એક એક ઝંડી આપવામાં આવે એવી એમની વિનંતી છે. એના પરથી જ દેશનું વાતાવરણ આગામી લોકસભા ચૂંટણીમાં કઈ રીતે પલટાઈ રહ્યું છે એ દ્રષ્ટિગોચર થાય છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને સવારે 10 કલાકે કેબિનેટ બેઠક મળશે, જેમાં ખેત પેદાશોની ટેકાના ભાવે ખરીદીની સમીક્ષા કરાશે. આ સિવાય વિધાનસભામાં રજૂ થનારા લેખાનુદાનની ચર્ચા થશે, જ્યારે વિવિધ વિભાગોની રજૂઆત, સત્રમાં રજૂ થનારા વિધેયકો, ચાલુ વર્ષના બજેટના કામોની સમીક્ષા કરાશે. ઉનાળામાં પીવાના પાણીનું આયોજન, અછતગ્રસ્ત વિસ્તારો અને સરકારના આગામી આયોજનની ચર્ચા કરવામાં આવશે. રાજકોટમાં કનૈયાકુમારના ફોટા પર અજાણ્યા શખ્સોએ શાહી નાખી વિરોધ કર્યો. સંવિધાન બચાવો રેલીને લઈ વિવિધ વિસ્તારોમાં બેનર લગાવવામાં આવ્યા હતા, જેમાં કનૈયાકુમારના ફોટો પર કાળા રંગની શાહી લગાવવામાં આવી. 13 ફેબ્રુઆરીના રોજ સંવિધાન બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈ હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી, કનૈયાકુમારના બેનરો લગાવવામાં આવ્યા છે. ત્યારે કનૈયાકુમારના ફોટો પર કાળી શાહી લગાવવામાં આવી વિરોધ કરવામાં આવ્યો. સંવિધાન બચાવો દેશ બચાવોના નારા સાથે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા છે તે રાજકોટ ખાતે છે તે કે રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે એટલે કે 13 ફેબ્રુઆરીના રોજ છે તે શહેરના હોસ્પિટલ ચોક ખાતે આંબેડકરના સ્ટેચ્યુ પાસે છે તે કા રેલી અને સભાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે, જેની અંદર હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી, કનૈયાકુમાર, ચક્રપૂર્ણ સ્વામી અને જે આચાર્ય પ્રમોદ કૃષ્ણમ છે આ તમામ લોકો છે તે ઉપસ્થિત રહેવાના છે. અને ત્યારબાદ આ તમામ લોકો છે તે સંવિધાન બચાવો અને દેશ બચાવોના
નારા સાથેની જે પ્રવચન અને જે પોતાની વાત છે તે રજૂ કરવાના છે તેની અંદર વાત કરવામાં, તો જ્યારથી જ જે ટીમ ઇન્દ્રનીલ રાજ્યગુરુ એટલે કે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા છે તે આ રેલી અને સભાનું આયોજન માટેની જે જાહેરાત કરાઈ હતી ત્યારથી જ વિરોધ છે તે થતો આવતો હતો અને તે પ્રકારે શરૂઆતથી જ સોશિયલ મીડિયાની અંદર કનૈયા કુમાર અને હાર્દિક પટેલ તેમજ જિજ્ઞેશ મેવાણીના ચહેરા ઉપર છે તે ક્રોસ એટલે કે ચોકડીની નિશાની લગાવી દેવામાં આવી હતી, પરંતુ જ્યારથી શહેરભરની અંદર જે પ્રકારે આ પોસ્ટર જોઈ શકાય છે તે પોસ્ટર લગાવવામાં હતા ત્યારથી જ કનૈયા કુમારનો વિરોધ છે તે હજુ પણ યથાવત જોવા મળે છે. ગઈકાલે મોડી રાત્રિના કોઈ શખ્સો દ્વારા છે તે આ કનૈયા કુમારના ચહેરા ઉપર કાળી સાઈ છે તે લગાવી દેવામાં આવી છે, તો કોઈ જગ્યા ઉપર છે તે કનૈયા કુમાર સહિતના જે આ લોકોના જે પોસ્ટર લગાવેલા છે તે પોસ્ટરને પણ સળગાવી દેવામાં આવે છે. ત્યારે આવતીકાલે જ્યારે આ રેલી અને સભાનું આયોજન કરવામાં આવે છે તેની અંદર આ તમામ લોકો ઉપસ્થિત રહેવાના છે, ત્યારે કનૈયા કુમારની હાજરીને લઈને આવતીકાલની રેલી અને સભાની અંદર ભારે ઘર્ષણ થાય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. કેમેરામેન ઉદય પવાર સાથે રક્ષિત પંડ્યા, ઝી 24 કલાક, રાજકોટ. અમદાવાદમાં આરટીઓ જૂની એચએસઆરપીનું બ્લેક ફોઇલ લગાવવા મોબાઈલ વાન ફેરવશે. 12 થી 28 ફેબ્રુઆરી સુધી વિવિધ વિસ્તારમાં મોબાઈલ વાન ફરશે. આજે વાહનોમાં નિઃશુલ્ક બ્લેક ફોઇલ લગાવવા આરટીઓએ કેમ્પ શરૂ કર્યો. આરટીઓ ફૂટબોલ ગ્રાઉન્ડ, કાંકરિયા, નરોડા, વસ્ત્રાલ, જીએમડીસી સહિતના વિસ્તારમાં આરટીઓની મોબાઈલ વાન ફરશે. આરટીઓના કેમ્પમાં બોડકદેવ અને ચાંદખેડા વિસ્તારમાં પણ મોબાઈલ વાન ફેરવવામાં આવશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઇન્ડિયાના પ્રોજેક્ટ અંતર્ગત વડોદરાથી મુંબઈ સુધી એક્સપ્રેસ વેના જમીન સંપાદન મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી થઈ, જેમાં હાઈકોર્ટે રાજ્ય સરકાર અને નેશનલ હાઈવે ઓથોરિટીને નોટિસ પાઠવી. 2018માં હાઈકોર્ટે ભરૂચ અને સુરતના કેટલાક ગામોના લોકોને માર્કેટ વેલ્યુ પ્રમાણે વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો. આ મામલે ભરૂચ જિલ્લાના વધુ 4 ગામના ખેડૂતોએ હાઈકોર્ટમાં અરજી કરી કહ્યું કે અમે પણ આ પ્રોજેક્ટથી પીડિત છીએ, અમને પણ માર્કેટ વેલ્યુ પ્રમાણે વળતર મળવું જોઈએ. આ ખેડૂતોની અરજી પર હાઈકોર્ટે રાજ્ય સરકાર અને નેશનલ હાઈવે ઓથોરિટીને નોટિસ પાઠવી છે. હવે આ કેસની સુનાવણી 27 ફેબ્રુઆરીએ હાથ ધરાશે. અમદાવાદના ખાડિયાવા વિસ્તારમાં વર્ષ 1985માં પોલીસ કોન્સ્ટેબલની હત્યા કેસમાં આજે સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો, જેમાં ભાજપના નેતા મયુર દવે સહિત 5 લોકોને નિર્દોષ જાહેર કરાયા. સુપ્રીમે 2017માં સ્ટે ઉઠાવતા સેશન કોર્ટમાં કેસ ચાલ્યો હતો. સુપ્રીમે પૂર્વ સાંસદ હરીન પાઠકને કેસમાંથી ડિસ્ચાર્જ કર્યો હતો. આ કેસમાં પૂર્વ આરોગ્ય મંત્રી સ્વર્ગસ્થ અશોક ભટ્ટ પણ આરોપી હતા. સુરતના રિંગરોડ વિસ્તારમાં સિક્યોરિટી જવાનની જાહેરમાં હત્યા કરાતા પોલીસ દોડતી થઈ ગઈ. રોડ ઉપર લોહી લુહાણ હાલતમાં પડેલા સિક્યોરિટી જવાનના માથે ફટકો મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યું. તપાસમાં સામે આવ્યું છે કે સોનલ આવાસમાં રહેતો સિક્યોરિટી ગાર્ડ ફરજ બજાવી પોતાના ઘરે જઈ રહ્યો હતો. તેના પરિવારમાં 5 સંતાન છે, જ્યારે સામે આવ્યું છે કે 2 થી 3 દિવસ પહેલા તે મહાવીર માર્કેટમાં ફરજ બજાવતો હતો. ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને તપાસ હાથ ધરી. હાલ તો બનાવમાં સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે કયા કારણોસર હત્યા કરવામાં આવી છે તેનું કારણ અકબંધ છે. ફૂટેજ વગેરે અમે ચેક કરીએ છીએ, એટલે જે રૂટ પરથી આ ભાઈ આવેલા છે એ આખો રૂટ અમે જોઈ લેવડાવીએ છીએ. કયા કારણોસર આ થયું છે એ બાબતે અમે ત્યાં તપાસ ચાલુ છે. પીએમ થયા પછી આની આગળ સ્પષ્ટ થઈ જશે કે કયા કારણોસર એનું મોત થયું છે. હાલ પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત મોત નોંધી એની તપાસ અમે ચાલુ કરેલી છે. ગાંધીનગર જિલ્લામાં આતંક મચાવનાર સિરિયલ કિલર હજુ પોલીસ પકડથી દૂર છે, ત્યારે સિરિયલ કિલરના અડાલજ મહેસાણા હાઈવે પર હોટલ મોમાઈ પરના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. સિરિયલ કિલર હોટેલ પર ચા પીવા આવ્યો હતો તે સમયના સીસીટીવી ફૂટેજ મળી આવતા પોલીસ એક્શનમાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં આતંક મચાવનાર સિરિયલ કિલર ઓક્ટોબર મહિનાથી રજાના દિવસમાં એક પછી એક એમ 3 હત્યાઓ કરી છે. આ 3 હત્યાઓ પણ એક સરખી ટેકનિકથી કરવામાં આવી હતી. હત્યારાની ગંભીરતાને જોતા ગાંધીનગર પોલીસે એક સીટની રચના કરી તપાસ આદરી હતી, પરંતુ પોલીસને હત્યા સ્થળેથી લોંગ કોટ અને ટોપી પહેરેલી એક વ્યક્તિની ઓળખ મળી હતી, જેના ફૂટેજ ઉપરથી એક સ્કેચ જાહેર કરવામાં આવ્યો હતો.
સામે આવેલા જે સીસીટીવી ફૂટેજ છે એ અડાલત પાસેની આ મોબાઈલ દુકાનના છે, અને સ્વાભાવિક છે કે આ દુકાનના પરિપ્રેક્ષમાં જોવા જઈએ તો અહીંયા ચા પીવા આવતો હોય એ પ્રકારના વિઝ્યુઅલ અત્યારે સામે આવ્યા છે, અને પોલીસને સંપૂર્ણ સહયોગ આ દુકાન દ્વારા આપવામાં આવી રહ્યો છે. અને એ દુકાનના માલિક છે સરવણજી છે, આપણી સાથે છે. સરવણજી, એ કબ હુઆ થા, કબ આયે થે ઓર ક્યા હુઆ પૂરા મામલા? વો ઉસકે મતલબ જો સીસીટીવી મેં હૈ વહી પતા હૈ કે ઉસકી ડેટ કો આયા થા, બાકી એક્ચ્યુઅલી જૈસે ગ્રાહક આતે હૈ વૈસે આયા, હમે તો વો એક્ચ્યુઅલી માલૂમ નહીં કે વો કોન થા ક્યા થા. ये जब आपको पता चला कि ये बंदा है, सीसीटीवी पुलिस फुटेज लेने आई, आपने क्या किया? फुटेज दिए, वो सारा वो डीवीआर हमसे लेके गए और उसमें से वो हमें बताया कि ये बंदा है, उसके बाद वापस हमने उसको देखा नहीं. ખાસ તૌર સે દેખા જાય તો એ જબ આપકો બાદ મે પતા ચલા કે યે સીરિયલ કિલર હે, ફિર કભી આપકો યહાં દેખા હે એસા કોઈ મામલા? વૈસા બાદ મે હમને ઉસકો દેખા નહીં. બાય ધ વે, અગર હુઆ ભી હે તો હમને મતલબ વો ક્યું પહેચાનતે નહીં હે તો ક્યા પતા કબ આયે યા કોન સા થા. ખાસ તૌર સે દેખા જાય ફિર યહાં પોલીસ વોચ પે આતી હે કે વો શાયદ દુબારા આ જાય તો પકડ સકે, ઇસલિયે પોલીસ વોચ મે આતી હે. ઓ આતે રહેતે હે વો તો ઉન લોગો કા કામ હે, વો ચલતે હી રહેતે હે. એ સવનજી કા સ્પષ્ટ માનવું છે કે અહીંયા જે દિવસે પોલીસને ખબર પડી એ દિવસે પોલીસે આખું ડીવાર લઈ ગઈ છે, અને એમાં સીસીટીવી ફૂટેજ જે છે એ 12 સેકન્ડના જે સામે આવ્યા છે એમાં સ્પષ્ટ સીરિયલ કિલર જોઈ શકાય છે, અને એ અંતર્ગત પોલીસે પણ અહીંયા અત્યારે તપાસ હાથ ધરી છે. સ્વાભાવિક છે કે આ મોબાઈલ હોટેલ ઉપર પોલીસની ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, ક્યાંક ને ક્યાંક સિવિલ ડ્રેસમાં પણ પોલીસ તૈનાત છે કે ફરતી સિરિયલ કિલર અહીંયા આવે તો તેને પકડી શકાય. કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર. રાજકોટના ગોંડલ રોડ પર હિટ એન્ડ રનની ઘટના બનતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ગોંડલ રોડ પર આવેલા અર્ટિકા વિસ્તારમાં વાહન ચાલકે પરપ્રાંતીય યુવકને અડફેટે લીધો હતો અને ફરાર થઈ ગયો. અકસ્માતમાં પરપ્રાંતીય યુવકનું મોત થયું. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. ના ભાઈ, હમણાં લગ્ન નથી કરતા તો બેન આવી ગયા. આ જગ્યા એમના માટે ભરાયેલી છે. અમારી સામે બેઠેલા કાર્યકર્તાઓમાંથી કોઈ પણ કાર્યકર્તા પોતાની ક્ષમતાના આધાર પર ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશનો મુખ્યમંત્રી પણ બની શકે, દેશનો પ્રધાનમંત્રી પણ બની શકે એ આ ભારતીય જનતા પાર્ટી. થોડી જ વારમાં ગુજરાત એક્સપ્રેસ જનક સાથે. નમસ્કાર.